મિત્રો, આજે હું તમારા માટે કંઈક નવું લાવી છું. તમને અહીં કંઈક દેખાય છે? હા, કેટલાક શબ્દો લખેલા છે, પણ તમારે મને મદદ કરવાની છે. કરશો ને? હા, તો થઈ જાઓ તૈયાર. હું કહું છું તે તમારે ધ્યાનથી સાંભળવાનું છે, બરાબર? પહેલાં આપણે શબ્દ વાંચીશું. ચાલો પહેલો શબ્દ વાંચીએ. લ સ ણ, લસણ. અરે વાહ, મારી સાથે વાંચજો હા તમે. ટ પા લી, ટપાલી. ટપાલ લાવે તેને શું કહેવાય? ટપાલી. ચાલો હવે આ શબ્દ વાંચો તો. ચ ક લી. અરે આ તો ચકલી લખેલું છે. ચકલી કેવું બોલે? ચી ચી ચી. તમે બધાએ જોઈ છે ને ચકલી? હા. હવે આ છેલ્લો શબ્દ વાંચો તો. ખ મ ણ, ખમણ. અરે કોને ભાવે છે ખમણ? બધાને ભાવે છે, સાચી વાત ને? હવે ધ્યાનથી જોજો, આ રમતમાં આપણે શું કરવાનું છે ખબર? બધા શબ્દનો પહેલો મૂળાક્ષર કયો છે તે તમારે મને કહેવાનું છે. આપણે પહેલો શબ્દ કયો વાંચ્યો? લસણ, લસણ. તો આમાં પહેલો મૂળાક્ષર કયો કહેવાય? લ. તો એની નીચે લીટી કરું છું અને આ ખાનામાં આપણે પહેલો મૂળાક્ષર લખવાનો છે. બરાબર ધ્યાનથી જોજો. હા, લ. હવે નીચેનો શબ્દ કયો હતો? ટપાલી. બરાબર ને? તો એનો પહેલો મૂળાક્ષર કયો છે? શું? ડ. ના ના ના, ધ્યાનથી જુઓ. હા, ટ. તો ટ ક્યાં લખીશ? ખાનામાં. ટ શું કહેવાય આને? ટ. હવે નીચેનો શબ્દ વાંચો તો. ચકલી. તો એનો પહેલો મૂળાક્ષર કયો છે? ચ. અરે વાહ, તમે તો ખૂબ હોશિયાર થઈ ગયા. હા, તો આ ખાનામાં હું શું લખીશ? ચ. અને છેલ્લો શબ્દ કયો છે? ખમણ. તો એનો પહેલો મૂળાક્ષર કયો થશે? ખ. તો હવે મારે શું કરવાનું છે કહો તો? હા, ખાનામાં લખવાનું છે, સાચી વાત છે. હા મિત્રો, તમારી ખૂબ હોશિયાર છો તમે તો. ચાલો હવે આપણે આ મૂળાક્ષર બોલીએ. લ ટ ચ ખ. અરે વાહ, ફરીથી એકવાર જોઈએ. લ ટ ચ ખ. હવે આપણે તેને કેવી રીતે લખવાના છે તે જોઈએ. ચાલો આપણે મૂળાક્ષરોની ઓળખ કરી હવે તેને લખતા શીખીશું. તો કહો તો આ કયો મૂળાક્ષર છે? લ. હવે આપણે લ ને લખતા શીખીએ. અડધું ગોળ, આડી લીટી, દાદાજીની લાકડી. જોયું? બની ગયો ને લ. પાછું લખીશું. અડધું ગોળ, આડી લીટી, દાદાજીની લાકડી. લ. અડધું ગોળ, આડી લીટી, દાદાજીની લાકડી. તમારે પણ બોલીને જ લખવાનું છે. હા, લ. શું લખ્યું આપણે? લ. તો હવે કહો તો આ કયો મૂળાક્ષર છે? ટ. શું છે? ટ. અરે ટ છે કે પછી ત છે? હા, ટપાલીનો ટ છે. સાચું ઓળખ્યા હા તમે. હવે ટ કેવી રીતે લખવાનો છે તે જોઈએ. અડધું ગોળ, નીચે બીજું અડધું ગોળ. શું થયું?
અર્ધું ગોળ, બીજું અર્ધું ગોળ, બોલતા જજો. હા મિત્રો, ત શું લખ્યું આપણે? ત. તમારે પણ વણાંક વાળા આવા જ અક્ષર લખવાનું છે. હા હવે મને કહેશો કે આ કયો મૂળાક્ષર છે? ચ. તો હવે આપણે ચ લખતા શીખીએ. ચ શું કહેવાય આને? ચ બોલીને જ લખવાનું છે. હા ચ વણાંક વાળા અક્ષરે ધીરે ધીરે લખવાનું છે. ચ શું કહેવાય? ચ. હવે આ કયો મૂળાક્ષર છે? જુઓ તો ખ. કેવી રીતે લખીશું? વચ્ચે ગોળ મીંડું કરવાનું છે. હા મિત્રો, અને દાદાજીની લાકડી બરાબર કરજો. ખ શું કહેવાય? ખ. તમારે પણ ધ્યાનથી આવી જ રીતે તમારી નોટમાં લખવાનું છે. ખ જોયું? આવી રીતે લ, ટ, ચ અને ખ મૂળાક્ષરો તમારી નોટમાં લખવાના છે. લખશો ને?